જેપીએસ 95 રિટાયર્ડ પેન્શન સાબરકાંઠા અરવલ્લી મહીસાગર પંચમહાલ જિલ્લાના કર્મચારીઓનો કેન્દ્ર સરકાર પેન્શન વધારવાની માંગણીની બાબતે ચાલી રહેલ આંદોલન એનએસસી અંતર્ગત આગામી દિલ્હી ખાતે જંતર મંતર ઉપર ઉપવાસ આંદોલનની તૈયારી માટે મીટિંગનું આયોજન કરવામાં આવ્યું. ઈપીએસ 95 રિટાયર્ડ પેન્શન સાબરકાંઠા અરવલ્લી મહીસાગર પંચમહાલ જિલ્લાના કર્મચારીઓનો કેન્દ્ર સરકાર પેન્શન વધારવાની માંગણીઓ બાબતે ચાલી રહેલ આંદોલન એનએસસી અંતર્ગત આગામી દિલ્હી ખાતે જંતર મંતર ઉપર ઉપવાસ આંદોલનની તૈયારી માટે મીટિંગનું આયોજન કરવામાં આવ્યું. એસોસિએશનના પ્રમુખ ડોક્ટર આર એસ પટેલના જણાવ્યા મુજબ ઈપીએસ 95 સહકારી જોગના બેંક, ડેરી, એસટી તેમજ સંગઠિત ક્ષેત્રના રિટાયર્ડ કર્મચારીઓને હાલના તબક્કે માત્ર 500-1000 પેન્શન મળે છે. આનાથી મોંઘવારીમાં આટલી રકમમાંથી દવા કે દૂધ શાકભાજી માટે પણ પૂરતું થાય તેમ નથી. જીવન નિર્વાહ કરવું ખૂબ જ મુશ્કેલ બને છે. 7500 પ્લસ ડીએ તેમજ બે જણ પતિ પત્ની માટે મેડિકલ સુવિધા મળે તેવી માંગણીઓ તેમજ ઈપીએફઓ સાથેની માંગણીઓ સાથે કેન્દ્ર સરકારમાં છેલ્લા 7 વર્ષથી રજૂઆત ચાલે છે. કેન્દ્ર સરકાર દ્વારા આશ્વાસન આપેલું છે, પરંતુ હજુ સુધી તેનું પરિણામ મળ્યું નથી. આ બાબતે ઉગ્ર આંદોલનની તૈયારીઓ ચાલી રહી છે, જેના અનુસંધાને એસટીજીબી, સાબર ડેરી તેમજ સહકારી બેંકો, વિવિધ વિભાગ તેમજ અસંગઠિત ક્ષેત્રના રિટાયર્ડ કર્મચારીઓની મીટિંગનું આયોજન શામળાજી લક્ષ્મીનારાયણ અન્નક્ષેત્ર ખાતે કરવામાં આવ્યું. રાષ્ટ્રીય કક્ષાએ એનએસસીના પ્રમુખ અશોક રાવત આંદોલનનું નેતૃત્વ કરી રહેલું છે. સમગ્ર દેશમાં તેમના હાથ મજબૂત કરવાનું અભિયાન ચાલી રહ્યું છે. આ મીટિંગમાં સાબર ડેરીના જગદીશભાઈ પટેલ, પોપટભાઈ પટેલ, બાબુભાઈ મુકુંદભાઈ તથા સાબરકાંઠા બેંકના બીટી પટેલ, ધીરુભાઈ જિલ્લા વેચાણ સંઘના નટુભાઈ તેમજ એસટી વિભાગમાંથી કોવડિયા ચંપકસિંહ વગેરે હાજર રહ્યા હતા. અત્યાર સુધીમાં ગવર્મેન્ટમાં નાણાં ભર્યા છે, પણ એમને પેન્શન માત્ર 1000 રૂપિયાથી 2000 રૂપિયા સુધી મળે છે. હવે એટલા રૂપિયામાં કશું ન થઈ શકે, અને એના માટે એનએસસી કમિટીના કમાન્ડર અશોક રાવત સાહેબ દિલ્હી ખાતે એજ્યુકેશન ચલાવી રહ્યા છે. એના ભાગરૂપે તારીખ 11 ફેબ્રુઆરીના રોજ સાબરકાંઠા, અરવલ્લી અને સમગ્ર ગુજરાતમાંથી જે કર્મચારીઓ ઈપીએસ 95 હેઠળ કપાત કરાવેલી છે અને પેન્શન એમને ખૂબ ઓછું મળે છે, એ બધા અશોક રાવત સાહેબના હાથ મજબૂત કરવા માટે અને નરેન્દ્ર મોદી સાહેબને ઉગ્ર રજૂઆત કરવા માટે અહીંથી સાબરકાંઠા અને અરવલ્લીમાંથી બસો ભરી દઈને અને સમગ્ર ગુજરાતમાંથી મોટા ભાગના કર્મચારીઓ ત્યાં આગળ જઈ રહ્યા છે. એના એક આયોજનના ભાગરૂપે આજે શામળાજી લક્ષ્મીનારાયણ અન્નક્ષેત્ર ખાતે સાબરકાંઠા, અરવલ્લી, લુણાવાડા અને પંચમહાલમાંથી અહીંયા કર્મચારી મિત્રો આવેલા છે. એમની લાગણીને માન આપી દઈને નરેન્દ્ર મોદી સાહેબ કંઈક વિચારે એવી વિનંતી કરીએ છીએ. સમગ્ર ભારતભરમાં નેશનલ એજ્યુકેશન કમિટી અશોક રાવત સાહેબના નેતૃત્વ નીચે ઈપીએસ 95 પેન્શનર્સનું જે મિનિમમ પેન્શન 500-1000 રૂપિયા મળી રહ્યું છે, એ પેન્શન વધારવા માટેનું જે ડિમાન્ડ છે એ 7500 રૂપિયા વત્તા ડીએ તેમજ પતિ પત્ની બંનેને મેડિકલ સુવિધા મળે સરકારશ્રી તરફથી, એ માટેનું એક આંદોલન ચાલી રહ્યું છે. એ આંદોલનના ભાગરૂપે સમગ્ર ગુજરાતમાંથી 17 જિલ્લાઓમાંથી આ પ્રતિસાદ મળી રહ્યો છે, અને આ આંદોલનના ભાગરૂપે સાબરકાંઠા, અરવલ્લી, લુણાવાડા, પંચમહાલ જિલ્લાના ઈપીએસ 95 પેન્શનર્સ મિત્રોનું આજે એક અધિવેશન મળ્યું છે. આ અધિવેશનમાં દિલ્હી ખાતે જંતર મંતર દિલ્હી ખાતેનું જે ઉપવાસ આંદોલન છે, એ ઉપવાસ આંદોલનની પૂર્વ તૈયારીના ભાગરૂપે આજે અહીંયા લક્ષ્મીનારાયણ અન્નક્ષેત્ર શામળાજી ખાતે આ આંદોલનના ભાગરૂપે એસોસિએશન મળી રહ્યું છે. એ એસોસિએશનની પૂર્વ તૈયારીના ભાગરૂપે અમે સૌ અહીંયા મળ્યા છીએ. મને આશા છે કે દિલ્હી ખાતે આ આંદોલન અમે કરી રહ્યા છીએ એનું ચોક્કસ પરિણામ મળશે, અને માનનીય વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબનું આપણને પોઝિટિવ રહી અને આ આંદોલનનો એક સફળતા મળશે, અને અશોક રાવતના નેતૃત્વ નીચે અમે સૌ સફળ થઈશું એવી અભ્યર્થના સાથે હું મળું છું. જયદીપ ભાટિયાનો રિપોર્ટ, એસ9 ન્યૂઝ, અરવલ્લી.